પરીક્ષા વિશે થોડું ફરીથી આપણે ચર્ચા કરીશું અને સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આપણે ત્રીજો પાઠ પરીક્ષા જે બોધકથા પાઠ છે એ બોધકથા પાઠની અંદરથી આપણને શું શીખવા મળ્યું, આપણને શેનો બોધ મળ્યો એના વિશે આપણે જાણ્યું. પાટના લેખકનું નામ છે પન્નાલાલ પટેલ. તો હવે આપણે આજે સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આ જે પાઠ છે પરીક્ષા, વિદ્યાર્થી મિત્રો તમે જે તે ધોરણની અંદર ભણતા હો અને એની જે પરીક્ષા આપો છો એ પરીક્ષાની અંદર સારા ગુણ કે ઓછા ગુણ મેળવીને જે તમે પાસ થાવ છો એ તો તમારા જીવનને તમારું જે છે એ સિદ્ધ કરવા માટે તમે આ પરીક્ષા આપી રહ્યા છો કે તમારું સારું સુંદર જીવન જાય, સુખમય જીવન બને એ માટે તમે એ પરીક્ષા આપતા હો છો, જેથી કરીને તમે સારી નોકરી મેળવી શકો. સારા હોદ્દા ઉપર નોકરી કર્યા પછી માન મોભો તમારો જળવાઈ રહે એ માટે તમે પરીક્ષા આપતા હો છો. પણ આ પાઠની અંદર એક વિદ્યાર્થી એની જે ખરી પરીક્ષા શિષ્યવૃત્તિની લેવાઈ રહી છે એ સમયગાળાની અંદર પરીક્ષાનો સમય થયો હોવા છતાં એમાંના જે 3-4 વિદ્યાર્થીઓ જતા હોય છે એમાંથી એક વિદ્યાર્થી જે શંકર નામનો છે, જે શંકર પછી મહાદેવ આવા બધા જે 4 વિદ્યાર્થીઓ છે એ 4 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી એ પોતાની પરીક્ષા સામે ધ્યાન આપ્યા વગર કે પોતાની પરીક્ષાનું વિચાર્યા વગર એ ખેતરની અંદર ઉગેલો જે પાક છે, જે તૈયાર થયેલો પાક છે એ તૈયાર થયેલા પાકની અંદર એમ કે એ વિદ્યાર્થી કાઢવા માટે જાય છે અને શિષ્યવૃત્તિની પરીક્ષાની અંદર એને મોડું થઈ રહ્યું છે. એની જે ઈમાનદારીની પરીક્ષા છે, જે માનવતાની પરીક્ષા છે એમાં એ ઉત્તીર્ણ થાય છે એના વિશેનો આ પાઠ છે. ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષા એ બોધકથા પાઠ છે, એના લેખકનું નામ પન્નાલાલ પટેલ છે. પ્રશ્ન એ જોઈશું વિકલ્પો કે સાચો વિકલ્પ શોધીને તમે જવાબ સાચો લખો. પહેલો, પરીક્ષા પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનો વર્ણન કર્યું છે? પરીક્ષા પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે? તો આપણે પાઠની અંદર આવતું હતું કે વસંતનો વાયરો વાતો હતો, તો એમાં શરદ, વસંત, પાનખર અને વર્ષા જેમ ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચ્યાર, એમ દરેક ઋતુની બે પેટા ઋતુઓ છે. ને એમાંથી આ જે 4 ઋતુ આપી છે, શરદ, વસંત, પાનખર અને વર્ષા, તેમાંથી આપણે પરીક્ષા પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે? તો વસંત ઋતુનું વર્ણન કર્યું છે. જવાબ આવશે વસંત ઋતુ. બે, અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે કોણ? શિક્ષણના વિદ્યાધિકારી એટલે કોણ? તો શિક્ષણના અધિકારી. બીજું, પાઠમાં વિદ્યાધિકારી એટલે ખાલી જગ્યા, તો શું આવે? શિક્ષણના અધિકારી. ત્રીજું, મહાદેવની નજર એકાએક કેમ થંભી ગઈ? કે શંકર ને મહાદેવ ને બધા પછોડો ને બધા જતા હતા વિદ્યાર્થી મિત્રો, એટલે એમાંથી જે મહાદેવ નામનો જે વિદ્યાર્થી હતો એની નજર એકાએક કેમ થંભી ગઈ? તો જવાબમાં આવશે મોલ ખાતી ગાયને જોઈને. વિકલ્પો જો જોઈએ તો મોલ જોઈને, બી ઝાડના ઝૂંડ જોઈને, સી ઉંબીઓ જોઈને અને
તો મોલ ખાતી ગાયને જોઈને તો મહાદેવની નજર એકાએક કેમ થંભી ગઈ? તો મોલ ખાતી ગાયને જોઈને, મોલ એટલે પાર. ચોથો વિકલ્પ, મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું? મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું? તો જવાબમાં આપણે જોઈશું વિકલ્પોમાં શંકરને, નારજી કાકાને, કુશાલમાને કે માસીને. તો મહાદેવે પોતાનું દફતર કોને આપ્યું? તો જવાબમાં આવશે શંકરને. પાંચ, ગામમાંથી લોકોના હળ માગીને કોણે ખેતર વવડાવ્યું હતું? ગામમાંથી હળ માગીને કોણે ખેતર વવડાવ્યું હતું? તો વિકલ્પોમાં જોઈશું મહાદેવે, કુશાલમાએ, કાકાએ કે નાનજી કાકાએ. તો જવાબની અંદર આવશે કુશાલમાએ. કુશાલમાએ કોણે ખેતર વવડાવ્યું હતું? કુશાલમાએ. છઠ્ઠો વિકલ્પ, અહીં છીંડામાં મરને એવું મહાદેવ કોને કહે છે? અહીં છીંડામાં મરને એવું મહાદેવ કોને કહે છે? તો ગાયને, શંકરને, બકરીને કે બળદને? તો તમને તરત ખબર પડશે કે ગાયને. જવાબ ગાયને. સાતમો વિકલ્પ, મહાદેવની આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ? મહાદેવની આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ? તો જુઓ વિકલ્પો, ઇન્સ્પેક્ટરે, માસીએ, શંકરે કે નાજી કાકાએ. તો મહાદેવની આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ? જવાબમાં આવશે ઇન્સ્પેક્ટરે. કોણે જોઈ? ઇન્સ્પેક્ટરે. આઠ, મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો? મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો? તો જો માનવતાવાદી હતો, ખારીલો હતો, ક્રૂર હતો કે દયાળુ હતો? તો જવાબમાં શું આવશે? મહાદેવના કાકાનો સ્વભાવ ખારીલો હતો. કેવો હતો? ખારીલો. આગળનો વિકલ્પ જોઈશું, ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોને હુકમ કર્યો? ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા માટે કોને હુકમ કર્યો? તો જો વિકલ્પોની અંદર આચાર્યને, પટ્ટાવાળાને, શિક્ષકને કે સુપરવાઇઝરને? તો જવાબમાં શું આવશે? શિક્ષકને. કોને આવશે? શિક્ષકને. દસમો વિકલ્પ, પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો. પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો. તો આપણે બોર્ડ પર પણ લખેલું છે. તો પરીક્ષા વાર્તાના લેખકનું નામ શું છે? પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલ. એમાં બીજા વિકલ્પો આપેલા છે, પન્નાલાલ પટેલ, ધૂમકેતુ, કાકા કાલેલકર કે પ્રવીણ દરજી. તો જવાબ પન્નાલાલ પટેલ. એ રીતે આપણે હવે પ્રશ્ન બે આવ્યા. પ્રશ્ન બેની અંદર જોઈશું એક એક વાક્યની અંદર જવાબ લખો, ઉત્તર લખો. શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા? શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા? શેની પરીક્ષા હતી? તો શિષ્યવૃત્તિની પરીક્ષા હતી. એટલે શાળાએ જતા છોકરાઓ જે હતા એ શિષ્યવૃત્તિ વિશે વાતો કરતા જતા હતા. અને એ શિષ્યવૃત્તિની પરીક્ષાની અંદર કોનો પ્રથમ નંબર આવશે, બીજો આવશે, ત્રીજો આવશે અને કોને કેટલી શિષ્યવૃત્તિ મળશે એના વિશે વાતો કરતા જતા હતા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે એક વાક્યની અંદર જવાબ લખવાનો છે. એટલે આપણે ટૂંકમાં જવાબ લખવાનો કે શાળાએ જતા છોકરાઓ પરીક્ષા વિશે, શિષ્યવૃત્તિ વિશે અને કોનો પહેલો નંબર આવશે એ વિશે વાતો કરતા જતા હતા. બીજો, વિદ્યાધિકારીના હેડક્લાર્ક કોણ હતા? વિદ્યાધિકારી એટલે શિક્ષણના અધિકારી. તો વિદ્યાધિકારીના હેડક્લાર્ક કોણ હતા? તો કોણ હતા? જવાબની અંદર પચુડાના મામા. તો વિદ્યાધિકારીના હેડક્લાર્ક પચુડાના મામા. કોણ હતું? પચુડાના મામા મામલતદાર હતા.
ત્રીજો, મહાદેવે મિત્રોની કઈ વાત મંજૂર રાખી? મહાદેવે મિત્રોની કઈ વાત મંજૂર રાખી? તો જે બીજા વિદ્યાર્થી મિત્રો હતા એ શિષ્યવૃત્તિ વિશે, પરીક્ષા વિશે, અને પહેલો નંબર કોનો આવશે, બીજો કોનો આવશે અને ત્રીજો કોનો નંબર આવશે એ વિશે વાતો કરતા કરતા જતા હતા. પરંતુ એમાંથી એક વિદ્યાર્થીએ કહ્યું કે જો મહાદેવનો પહેલો નંબર આવશે તો આપણને ઉજાણી આપશે. એટલે આપણને શું આપશે? આપણે કહીએ છીએ ને કે પાર્ટી આપશે, એમ ઉજાણી આપશે. એટલે મહાદેવે મિત્રોને ઉજાણી આપવાની વાત મંજૂર રાખી. મહાદેવે મિત્રોને ઉજાણી આપવાની વાત મંજૂર રાખી. ચોથો પ્રશ્ન, મહાદેવ ખાઈ જવાની એવું કોને જોઈને બોલી ઉઠે છે? મહાદેવ ખાઈ જવાની એવું કોને જોઈને બોલે છે? તો ખેતરમાં પેલો ઉગેલો જે મોલ છે, તૈયાર થયેલું જે પાક છે, એ પાક તૈયાર થયેલા ખેતરની અંદર ગાય ઘૂસી ગઈ, ગાય ખાતી હતી, એટલા માટે ગાયને જોઈને મહાદેવ બોલ્યો. શું બોલ્યો? મહાદેવ ખાઈ જવાની એવું ગાયને જોઈને બોલી ઉઠે છે. આગળનો પ્રશ્ન છે, ગાયને મારવા માટે મહાદેવને સોટું ન મળવાથી તેણે શું કર્યું? જો ગાયને મારવા માટે મહાદેવને સોટું ન મળવાથી તેણે શું કર્યું? એને સોટું મેળવવા માટે તો ઘણું શોધ કરી, ઘણું બધું તપાસ્યું, પણ એને સોટું મળ્યું નહીં. એટલે મહાદેવે વાડની અંદર જે ઉગેલો આંકડો હતો એ આંકડાનો ડોરો ભાગીને એનાથી એણે ગાયને હાંકી. એટલે ગાયને મારવા માટે મહાદેવને સોટું ન મળવાથી તેણે આંકડાનો ડોરો ભાગ્યો. શું ભાગ્યો? આંકડાનો ડોરો ભાગ્યો. છઠ્ઠો, મહાદેવની સામે જોઈને ગાયે તેને મારવાનો ઈરાદો કેમ છોડી દીધો? કે મહાદેવની સામે પેલી ગાય જોઈ રહી છે પણ એને એવું કેમ લાગ્યું કે અમે મારશે નહીં, એટલે મારવાનો ઈરાદો કેમ છોડી દીધો? તો મહાદેવ સામે જોઈને ગાયે એને મારવાનો ઈરાદો છોડી દીધો કારણ કે ગાયને પણ એવું લાગ્યું કે આ છોકરો એને મારવા સરખો ન લાગ્યો, કે આ છોકરો ગાયને મારવા સરખો ન લાગ્યો. સાતમો, ખેતરના શેઢેથી પસાર થતા છોકરા શું કરતા જતા હતા? ખેતરના શેઢેથી નિશાળ જવા માટે નીકળ્યા છે તો એ છોકરાઓ શું કરતા હતા? તો ખેતરના શેઢેથી પસાર થતા છોકરા ખેતરની અંદર ઉગેલો જે પાક છે અને તૈયાર થયેલો જે પાક છે એને જોતા, તૈયાર થયેલો જે પાક છે એને જોતા જાય છે, હવા ખાતા જાય છે અને પક્ષીઓના માળા પાડતા જાય છે. શું કરતા જાય છે વિદ્યાર્થી મિત્રો? તો ખેતરમાં ઉગેલો પાક જોતા જોતા, વાયરો ખાતા ખાતા અને પક્ષીઓના જે માળા છે એ પક્ષીઓને માળા પાડતા પાડતા જતા હતા. આઠમો પ્રશ્ન, પાણી સરખા મોલમાં ગાય કેવી રીતે ચાલતી હતી? કેવો? પાણી સરખા મોલમાં ગાય કેવી રીતે ચાલતી હતી? જેમ પેલું સારસ પક્ષી જતું હોય એમ આ જે ગાય છે એ તૈયાર થયેલા પાકની અંદર, સારસ પક્ષીની અંદર, સારસ પક્ષીની જેમ એ જાય છે. નવમો પ્રશ્ન, કે મહાદેવે શંકરને દફતર આપીને શું કહ્યું? મહાદેવે ખેતરમાં ભૂસી ગયેલી જે ગાય છે એને જોઈ એટલે એકાએક મહાદેવ થંભી ગયો અને એ સમયે એ મહાદેવે શંકરને દફતર આપી દીધું અને કહ્યું કે ગાયને હાંકીને હું હમણાં શાળાએ આવું છું કે પાછો આવું છું. એટલે કહ્યું કે મહાદેવે શંકરને દફતર આપીને કહ્યું કે હું ગાયને
હાકીને હમણાં જ એમ કે પાછો આવું છું. 10મો પ્રશ્ન, ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું? પરીક્ષા આપવા માટે મોડો થયો પણ પરીક્ષામાં મોડો થયો એ તો બરાબર છે, પણ જ્યારે ઇન્સ્પેક્ટરને સાચી વાતની ખબર પડી કે આ વિદ્યાર્થીને શાના કારણે શાળા પરીક્ષાની અંદર આવવામાં મોડું થયું છે એ જાણી વિગત ત્યારે ઇન્સ્પેક્ટરને થયું કે ખરેખર આ ઈમાનદારીની પરીક્ષાની અંદર આ વિદ્યાર્થી પાસ થઈ ગયો છે, એટલે સાચી વાતની સમજણ પડતા ઇન્સ્પેક્ટરે મહાદેવની આંખમાં આંસુની જગ્યાએ શું જોયું? માનવતાની સરવાણી જોઈ, માનવતાની સરવાણી વહેતી દેખાય. હવે આપણે પ્રશ્ન 3 જોઈશું કે ઉત્તર જે છે એ 3-4 વાક્યોની અંદર જવાબ લખો. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોની અંદર ઉત્તર લખો. પહેલો, વિદ્યાર્થીઓ નિશાળે જતા હતા તે દિવસના કુદરતી વાતાવરણનું વર્ણન કરો. કે એ સમયે વસંત ઋતુ હતી એટલે એ સમયે નિશાળે જતા જે વિદ્યાર્થીઓ હતા એ સૂર્યનો સવારનો તડકો જે સોના જેવો છે એ મોલ ઉપર જે સૂર્યનો પ્રકાશ પડી રહ્યો છે એને જોતા, એટલે કે વિદ્યાર્થીઓ નિશાળે જતા હતા ત્યારે સવાર હતી, સૂર્યનો સોના જેવો જે તડકો હતો એ કોમળ તડકો ખેતરોના મોલ પર પડતો હતો. સૂર્યનો સવારનો તડકો કેવો હોય? સોના જેવો, એટલે સૂર્યના તાપને સોનાની સાથે સરખાવ્યો છે, એટલે કે સૂર્યનો સોના જેવો તડકો કોમળ તડકો ખેતરોના મોલ પર પડતો હતો. વસંતનો સરસ મજાનો વાયરો વાતો હતો અને એ સમયે પક્ષીઓનું ટોળું પાંખોથી વીંજળો વીંજતું હોય એમ ઉડતું હતું અને ગામમાંથી છૂટેલી જે ગાય હતી, ગાય અને ભેંસનું દળ, ગાય અને ભેંસોના ટોળાને શું કહેવાય? જે ખેતરની અંદર સીમની અંદર ચરવા જાય એને ધણ કહેવાય. એટલે ગામમાંથી છૂટેલું ગાય અને ભેંસોનું જે ધણ હતું એ જમીન પર વેરાયેલું ઘાસ ફંફોડતું, ઘાસ ખાતું ચાલ્યું જતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી જવાબ જોઈશું કે વિદ્યાર્થીઓ નિશાળે જતા હતા તે દિવસના કુદરતી વાતાવરણનું વર્ણન કરો. તો વિદ્યાર્થીઓ નિશાળે જતા હતા ત્યારે સવાર હતી, સૂર્યનો સોના જેવો કોમળ તડકો ખેતરોના મોલ પર પડતો હતો, વસંતનો વાયરો વાતો હતો, પક્ષીઓનો ટોળું પાંખોથી વીંજળો વીસતું હોય એમ ઉડતું હતું, ગામમાંથી છૂટેલું ગાય અને ભેંસોનું ધણ, જમીન પર વેરાયેલું ઘાસ ફળફળતું ચાલ્યું જતું હતું. બીજું, ખેતર પાસેની પગદંડી પરથી પસાર થતા ચારેય છોકરાઓનું વર્ણન કરો. કે ખેતર પાસેથી પગદંડી એટલે પગેથી ચાલીને જવાય એ રસ્તો, એટલે ખેતર પાસેની પગદંડી પરથી પસાર થતા ચારેય છોકરાનું વર્ણન કરો. તો જો વિદ્યાર્થી મિત્રો, તો ખેતર પાસેથી પગદંડી પરથી પસાર થતા ચારેય છોકરાઓ શું કરે જતા હતા? વાતો કરતા જતા હતા, એટલે વાતોના સપાટા મારતા ચાલી રહ્યા હતા. તેમની આજુબાજુ લડી રહેલી જે ઊંઘીઓ હતી એ ઊંઘીઓને તેઓ પસારતા હતા, એટલે પસવારતા જાય. મોલ પર બેસવા જતા જે પક્ષીઓ છે એ પક્ષીઓને ઉડાડતા જાય છે. વચ્ચે વચ્ચે તેઓ દૂર દેખાતા ઝાડના ઝૂંડમાં આવેલી દૂર દૂર પેલી જે વૃક્ષો છે એ વૃક્ષોના ઝૂંડમાં આવેલી જે નિશાળ છે એ નિશાળ સામે જોઈ લે છે. એમની નજર એવી છે ચારેય દિશામાં પથરાઈ રહેલા મોલની ઉપર પડે છે, રહે છે. એટલે હવે જવાબ ફરી જોઈશું કે ખેતર પાસેની પગદંડી પરથી પસાર થતા ચારેય છોકરાઓનું વર્ણન કરો. તો ખેતર પાસેની પગદંડી પરથી પસાર થતા ચારેય છોકરાઓ વાતોના સપાટા મારતા જાય છે, ચાલી રહ્યા છે. તેમની આજુબાજુ લડી રહેલી ઊંઘીઓને પસવારતા જાય છે અને મોલ પર બેસવા જતા પક્ષીઓને ઉડાડતા જાય છે.
વચ્ચે વચ્ચે તેઓ દૂર દેખાતા. ઝાડના ઝૂડમાં આવેલી જે નિશાળ છે, નિશાળને સામે જોઈ લે છે. એમની નજર ચારે દિશામાં પથરાઈ રહેલા મળની ઉપર રહે છે. ત્રીજો પ્રશ્ન, ઇન્સ્પેક્ટરે મોડા પડેલા માદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો? તો જ્યારે માદેવે સાચી વાત ઇન્સ્પેક્ટરને કહી, એટલે ઇન્સ્પેક્ટરને માદેવની આંખમાં આંસુની જગ્યાએ માનવતાની સરવાણી દેખાઈ, એને પોતાની ઈમાનદારીનું કામ કર્યું, એટલા માટે માદેવે ઇન્સ્પેક્ટરે માદેવને પરીક્ષામાં બેસવા દીધો. તો જવાબમાં આપણે જોઈશું કે માદેવ ખેતરમાં ભેળાણ કરીને, પેલું બગાડી રહી છે ગાય, એ ભેળાણ કરીને ગૌના મોલનો કાપડો કાઢી નાખી ગાયને હાંકી કાઢવા ગયો, તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો. જેના કારણે મોડો પડ્યો હતો કે ખેતરમાં ભેળાણ કરતી જે ગૌનો મોલ તૈયાર થયેલો છે, એ ગૌના મોલને કાપડો કાઢી નાખી ગાયને જોઈ એ ગાયને કાઢવા માટે ગયો, એટલા માટે મહાદેવને શાળાએ જવામાં મોડું થયું, એ પરીક્ષામાં મોડો પડ્યો, પણ ઈમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો. મહાદેવની આંખમાં વહી રહેલી માનવતાની સરવાણી જોઈને ઇન્સ્પેક્ટરને તેને પરીક્ષામાં બેસવા દીધો. ફરી જવાબ બોલો કે મહાદેવ ખેતરમાં વેલાણ કરીને ગૌના મોલનો કાપડો કાઢી નાખી ગાયને હાંકી કાઢવા ગયો, તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો, પણ ઈમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો હતો. મહાદેવની આંખોમાં વહી રહેલી માનવતાની સરવાણી જોઈને ઇન્સ્પેક્ટરે તેને પરીક્ષામાં બેસવા દીધો. વિદ્યાર્થી મિત્રો, આજે છે આપણે ત્રણ પ્રશ્નો સુધી જોયું, બાકીનો જે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધીના આજે સવાલ જવાબની ચર્ચા કરી, એ સવાલ જવાબ તમારે નોટની અંદર, જો સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીમાં લખવાના, સ્વાધ્યાય પોથી ન હોય તો તમારે સારા અક્ષરે નોટની અંદર લખવાના અને તૈયાર કરવાના. હવે વ્યાકરણની ચર્ચા આપણે ભાગ બેની અંદર કરીશું. આવજો. ગાય ખેતરમાં પાકને ઘણો નુકસાન કરશે.
શોકમાં ફેરવાઈ જાય એ શોક આનંદ શોક. હવે પ્રશ્ન આપની અંદર આપણે રૂઢિ પ્રયોગોના અર્થ આપણે સમજવાના છે. તો પહેલો રૂઢિ પ્રયોગ છે કે પગ ઉપાડવા. પગ ઉપાડવા એટલે પગ ઉપાડે આપણે કેમ ક્યારેક ચાલતા હોય તો ઘણાને આદત હોય ને ધીમે ધીમે ચાલતા ચાલતા જતા હોય આપણે શું કહીએ પગ ઉપાડો. પગ ઉપાડવાનો મીનિંગ શું થાય કે ઝડપથી ચાલવું. પગ ઉપાડવા એટલે ઝડપથી ચાલવું. એને વાક્ય પ્રયોગ આપણે કરવાનો છે પગ ઉપાડવા તો ઝડપથી ચાલવું. તો નિશાળે પહોંચવામાં મોડું થતું હોવાથી નિશાળે પહોંચવામાં વિદ્યાર્થીઓને મોડું થવા થતું હોવાથી વિદ્યાર્થીઓએ પગ ઉપાડ્યા. વાક્ય પ્રયોગ છે. હવે એ વાક્ય તમારે ન લખવું હોય અને તમારે તમારી રીતે બીજું વાક્ય લખવું હોય તો તમે જાતે લખી શકો છો. એટલા માટે મેં એના વાક્ય પ્રયોગ લખ્યા નથી. તો પગ ઉપાડવા એટલે ઝડપથી ચાલવું. તો એનો વાક્ય પ્રયોગ કરીએ તો શું લખાય નિશાળે પહોંચવામાં મોડું થતું હોવાથી વિદ્યાર્થીઓએ પગ ઉપાડ્યા. બીજું છે ટાક્સી પૂર્વે. ટાક્સી પૂર્વે તો ચાલતી વાતને ટેકો આપો. ટાક્સી પૂર્વે એટલે ચાલતી વાતને ટેકો આપો. ઘણાને કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો કે બે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય સરસ મજાની વાતો જામી હોય અને ત્રીજો વચ્ચે પાછળ જઈને એની વાતમાં હાએ હા કરે. ટાક્સી પુરાવે એટલે ચાલતી વાતને ટેકો આપો. તો હવે એનો વાક્ય પ્રયોગ કરીએ તો જય છોકરાઓ કેવી રીતે લડી પડ્યા તેનો વર્ણન કરતો હતો અને વિશાળ તેને ટાક્સી પૂરતો હતો. હવે બે છોકરાઓ કે છોકરાઓ તો લડ્યા હશે એમાં જય નામનો વિદ્યાર્થી હતો. તો છોકરાઓ કેવી રીતે લડ્યા એનું વર્ણન કરતો હતો. તો જય વિદ્યાર્થીઓ કેવી રીતે લડ્યા તેનું વર્ણન કરતો હતો અને વિશાળ તેની વાતને ટેકો પૂરતો હતો કે તેની વાતને ટાક્ષી પૂરતો હતો. તો બીજું નાખ્યો વાક્ય લખવું હોય તો મોનિટરની રજા આપવાની માંગણીમાં બધા વિદ્યાર્થીઓએ ટાક્ષી પૂરી કે મોનિટરને રજા લેવી હશે તો બધા વિદ્યાર્થીઓને ટેકો આપ્યો એટલે વાતમાં ટાક્ષી પૂરી કે મોનિટરની રજા આપવાની માંગણીમાં બધા વિદ્યાર્થીઓએ ટાક્ષી પૂરી. ટાક્ષી પૂરી એટલે ચાલતી વાતને ટેકો આપો. ત્રીજું પાટી મેળાવી. પાટી મેળાવી મારે કહ્યું ને તમે કહો છો હમણાં પાટી મેળાવો છો. પાટી મેળાવી એટલે શું દોડાવો દોડ મુકાવી. દોડ મુકાવી હવે એનું વાક્ય લખે તો મહાદેવે ખેતરમાં ઘૂસી ગયેલી ગાયને જોઈ. મહાદેવે ખેતરમાં ઘૂસી ગયેલી ગાયને જોઈ અને એવી પાટી મેળાવી કે ગાય પણ દોડી દોડીને થાકી ગઈ. આ એનું વાક્ય પ્રયોગ છે. તો પાટી મેળાવી એટલે દોડ મુકાવી. પાટી મેળાવી એટલે દોડ મુકાવી કે દોડાવો. તો બીજું લખીએ વાક્ય તેમાં દોડની સ્પર્ધામાં દરેક હરીફે પાટી મેળાવી. આપણે 100 મીટર દોડ રાખીએ એટલે આપણે સ્પર્ધા રાખીએ છીએ ને રમત સ્પર્ધા. તો એ સ્પર્ધાની અંદર આપણે દોડની સ્પર્ધા રાખીએ છીએ તેમાં આપણે નંબર પ્રમાણે ગ્રાઇન્સર વિદ્યાર્થીઓને મોટાતા હોઈએ છીએ. તો એમાં બધાને આપણે વિસરવા દે કે 1 2 3 ગણીએ અને તરત વિદ્યાર્થીઓ બધા દોડે છે. તો દોડની સ્પર્ધામાં હરીફે દરેક હરીફે પાટી મેળાવી. પાટી મેળાવી એટલે દોડવું દોડાવવું. ચલો 4 હાથમાં હોવું. હાથમાં હોવું એટલે પોતાના હાથે હોવું પોતાના કબજામાં હોવું પોતાના આધીન હોવું. હાથમાં હોવું એટલે પોતાના આધીન હોવું. હવે દીકરો છ
દીકરો હવે તેના એટલે કે ધનપતરાયના હાથમાં રહ્યો નથી, દીકરો હવે તેના પિતાના હાથમાં રહ્યો નથી. ધનપતરાયની જગ્યાએ તમે કોઈ પણ નામ લખી શકો છો. તો દીકરો હવે ધનપતરાયના હાથમાં રહ્યો નથી. હવે પાંચમું વાક્ય લખીશું આપણે. તાનમાં હોવો, જો તાનમાં હોવો તો આનંદમાં હોવો, તાનમાં હોવો તો આનંદમાં હોવો. ત્યારે આપણને આનંદ થાય કે પરીક્ષાની અંદર જો આપણો પહેલો નંબર આવે તો આપણે તો આનંદમાં આવી જઈએ. તો પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથી એમાં કોઈ પણ વિદ્યાર્થીનું નામ લખી શકો, કોઈ પણ નામ લખી શકાય કે પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથી વિશાલ આજે તાનમાં હતો. પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથી વિશાલ આજે તાનમાં હતો. બીજું લખવું હોય તો વક્તૃત્વ સ્પર્ધામાં જયનો પ્રથમ નંબર આવવાથી એ તાનમાં હતો. હવે આગળ છઠ્ઠું, નાક રહેવું. નાક રહેવું એટલે આબરૂ જળવાવી. નાક રહેવું એટલે આબરૂ જળવાવી. નાક રહેવું એટલે આબરૂ જળવાવી. તેનું વાક્ય લખીએ કે સચિન તેંડુલકરે, સચિન તેંડુલકરે સેન્ચુરી મારી એટલે ભારતીય ટીમનો નાક રહી ગયું કે નાક રહ્યું. સચિન તેંડુલકરે સેન્ચુરી મારી તેથી ભારતીય ટીમનો નાક રહી ગયું. બીજું લખવું હોય વાક્ય તો મારા ભાઈએ સમાજ માટે સારું કાર્ય કર્યું. મારા ભાઈએ સમાજ માટે કે દેશ માટે સારું કાર્ય કર્યું તેથી મારા પિતાનું નામ રહી ગયું, કે મારા પિતાનું નામ રહી ગયું. સાતમો, કાપલો કાઢી નાખો. કાપલો કાઢી નાખો તો બધું જ ખાઈ જવું. કાપલો કાઢી નાખવું એટલે બધું જ ખાઈ જવું. તેનું વાક્ય લખીએ તો ગાય ખેતરમાં બેસી જાય. ગાય ખેતરમાં બેસી જાય તો ઊભા મળનો કાપલો કાઢી નાખે. ગાય ખેતરમાં બેસી જાય તો ઊભા મળનો કાપલો કાઢી નાખે. એટલે શું? કાપલો કાઢી નાખો એટલે બધું જ ખાઈ જવું કે સફાયો કરો. બે અર્થ થાય એના. બધું જ ખાઈ જવું કે સફાયો કરો, બધું પૂરું કરી દેવું. આઠમું છે માજા મૂકવી. આઠમું માજા મૂકવી, મર્યાદા બહાર જવું. માજા મૂકવી એટલે મર્યાદા બહાર જવું. તો મર્યાદા બહાર કોણ જાય? કે દરિયો ક્યારે પણ પોતાની માજા મૂકતો નથી. બીજું વાક્ય લખીએ તો વહુએ આજે સસરા સામે બોલવાની મર્યાદા મૂકી દીધી હતી કે મૂકી દીધી છે. વહુએ આજે સસરા સામે બોલવાની મર્યાદા મૂકી દીધી છે. તો ગમે તે વાક્ય વિદ્યાર્થી મિત્રો તમારે બનાવીને લખી શકાય. તો હવે નવું વાક્ય જોઈશું આપણે. મુઠીઓ વાળવી. મુઠીઓ વાળવી એટલે દોડ મૂકવી. મુઠીઓ વાળવી એટલે દોડ મૂકવી. જો આપણી પાછળ કૂતરું પાછળ પડે તો આપણે ત્યાંના ત્યાં ઊભા રહીએ ખરા? ના. તો આપણે શું કરીએ? મુઠ્ઠી વાળીને દોડીએ આપણો જીવ બચાવવા માટે. એટલે મુઠીઓ વાળવી એટલે જંગલમાં
ફરતા વાઘને જોઈને જંગલમાં ફરતા વાઘને જોઈને રેશમાએ મુઠીઓ પાડી. આપણે ક્યારેક ફરવા ગયા હોય ને જો વાઘને જોઈએ તો શું થાય? ખાતમખાજી બચવા માટે આપણે દોડી. હવે એ જ રીતે પ્રશ્ન 9 છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે ડાકો. ગાયોનું ટોળું, ગાયોના ટોળાને શું કહેવાય? ધણ. ગાયોનું ટોળું એટલે ધણ. બીજું, ખેતરના છેડા પરની ખેડા વિનાની જમીન. ગાયોનું ટોળું તેને શું કહેવાય? ધણ. શું કહેવાય? ધણ. હવે ખેતરના છેડા પરની ખેડા વિનાની જમીન. ખેતર હોય એને ખેડે લીમડા હોય, એની અંદર પાકના વાયેલો હોય, કઠણ જમીન હોય અને એમાં નાનું નાનું ઘાસ ઉગ્યું હોય એને શું કહેવાય? શેડો. શું કહેવાય? શેડો. હવે પગથી ચાલવાનો સાંકડો રસ્તો, પગદંડી જતી હોય ને પગથી ચાલવાનો રસ્તો તેને શું કહેવાય? પગદંડી કે કીડી. પગદંડી કે કીડી. ચાલો આગળ જોઈએ. તેજસ્વી વિદ્યાર્થીઓને અપાતી આર્થિક સહાય. તેજસ્વી વિદ્યાર્થીઓને અપાતી આર્થિક સહાય તો શું કહેવાય? ને શિષ્યવૃત્તિ. શું કહેવાય? શિષ્યવૃત્તિ. હવે આગળ, કે સહજમાં ભૂખો થઈ જાય. સહજમાં ભૂખો થઈ જાય એવો માટીનો ગટ્ટો. આમ દબાવીને ભૂખો થઈ જાય એવો માટીના ભૂકાને શું કહેવાય? ડેકો. શું કહેવાય? ડેકો. સહજમાં ભૂખો થઈ જાય એવો માટીનો ગટ્ટો એને શું કહેવાય? ડેકો. હવે પ્રશ્ન 10, નીચેના વાક્યો કયા કારણના છે તે લખો. સૂર્ય ઉગ્યો. કાળ કયા? આપણે કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એ ત્રણ કાળમાંથી આ ત્રણેય વાક્યમાં કયો કયા કાળનો છે એ તમારે સમજીને લખવાનું છે. તો સૂર્ય ઉગ્યો, ઉગી ગયો છે, જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એને આપણે શું કહેવાય? ભૂતકાળ. શું કહેવાય? ભૂતકાળ. હવે પરીક્ષામાં હું પહેલો આવીશ. પરીક્ષામાં હું પહેલો આવીશ. આવીશ, હજી આવ્યો નથી નંબર એનો. ફરી જોઈએ કે નીચેના વાક્યો કયા કારણના છે તે લખો. સૂર્ય ઉગ્યો, જે ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે એને ભૂતકાળ. કે આજે કયો વાર છે ને ગઈકાલે કયો વાર હતો, ગઈકાલ વાર હતો એ ભૂતકાળ. પરીક્ષામાં હું પહેલો આવીશ, હજી આવ્યો નથી. આવીશ, હજી તો બાકી છે એટલે ભવિષ્યકાળ, જેની સંભાવના બાકી છે ભવિષ્યકાળ કહી શકાય. ત્રીજું વાક્ય, જ્યારે છોકરા પગદંડી પર ચાલી રહ્યા છે. ચાલવાની ક્રિયા ચાલુ છે, જે ક્રિયા ચાલુ હોય, ચાલુની સંભાવના દર્શાવતું હોય વાક્ય એને આપણે વર્તમાન કાળ કહેવાય. શું કહેવાય? વર્તમાન કાળ. હવે વિરુક્ત શબ્દ લખો. પ્રશ્ન 11, વિરુક્ત શબ્દો લખો. તો પાઠની અંદર આપણને કેટલાક એવા શબ્દો આપેલા છે તેમાં મેં બોર્ડ પર લખેલા છે. કયા શબ્દો છે? મોઢે મોઢ, પછી ધીમે ધીમે, મોઢે મોઢ, ધીમે ધીમે, એક એકલું, એક એકલું, અજ ગજ, આડા અવડા, અજ ગજ અને આડા અવડા. એ રીતે પ્રશ્ન 12 એવો છે કે નીચેના વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો. શું શોધવાનું છે? સંજ્ઞા. તો વાક્ય છે, મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. તો આમાંથી આપણે સંજ્ઞા શોધવાની છે. તો સંજ્ઞા દર્શાવતા શબ્દો કયા છે? તો મહાદેવ, આંસુ, આનંદ. કયા છે? મહાદેવ, આંસુ અને આનંદ. એ રીતે બીજું વાક્ય છે, સારસ પક્ષી તરતું હોય એવી ગાય મોલ ચરતી હતી. સારસ પક્ષી
તરતો હોય એવી ગાય મોલ ચરતી હતી. તમા સંજ્ઞા દર્શાવતા શબ્દો કયા છે? તો સારસ, પક્ષી, ગાય અને મોલ. સારસ, પક્ષી, ગાય, મોલ આ જે છે સંજ્ઞાઓ છે. એ રીતે પ્રશ્ન તે છે, નીચેના શબ્દોને શબ્દ કોષના ક્રમમાં ગોઠવો. તો પક્ષી, પા, પરીક્ષા, પાંચ અને પસીનો. તો આ જે તમારે શબ્દો છે એ તમારે શબ્દ કોષના ક્રમની અંદર ગોઠવવાના છે. તો એમાં પહેલો શબ્દ આવશે પક્ષી, પછી પરીક્ષા, પસીનો, પા અને પાંચ. જે શબ્દકોષના ટકાવારી ક્રમમાં અને બારાક્ષરીના ક્રમની અંદર ગોઠવીને વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે. તો પાંચ શબ્દો જે આપણને આપેલા છે પ પરથી શરૂ થતા, એમાં પહેલો આવશે પક્ષી, બીજો આવશે પરીક્ષા, ત્રીજો આવશે પસીનો, પછી આવશે પા અને પછી આવશે પાંચ. આમ શબ્દોની ગોઠવણી થશે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ તમારે જે મેં વ્યાકરણ સમજાવ્યું એ પહેલાં ભાગની અંદર સવાલ જવાબના પ્રશ્નોની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો તમારે સારા અક્ષરે તમારી નોટની અંદર લખવાના છે. સાધ્યાય પોથી હોય તો સાધ્યાય પોથીમાં લખવાના, ન હોય તો તમારે નોટની અંદર લખવાના અને સાથે સાથે તૈયારી પણ કરવાની, જેથી કરીને શાળા શરૂ થાય અને પરીક્ષા લેવાય તો આપણી તૈયારી હોય તો સારા માર્ક્સે આપણે પાસ થઈ શકીએ, સારો નંબર લાવી શકીએ. બાય વિદ્યાર્થી મિત્રો, આવજો.